એક બેન એક રોજ દુકાને જાય કટલેરી વાળા ત્યાં, તે દુકાનદાર ખીજાડો, બેન એક મહિનાથી આવો છો કઈ લેતા નથી ને હું કામ ગીરદી કરો? ત્યારે બેને કીધું કે નથી લેતી એવું તને લાગે કા? તારું ધ્યાન નો એમ અમે શું કરીએ? નથી લેતી ભાઈ તારો વહેમ છે, હા અત્યારે હાલડાનું કોઈ વાત નથી કરતો, અત્યારે તો હાલડા ગાવાનો ટાઈમ એ ક્યાં છે? હાલડા ગાતા આપણે ગાબડા ભજી ગયા, એમાં દીકરીના હાલડા જુદા હોય, દીકરાના હાલડા જુદા હોય, હલુ લુલુ આલ્યો તારો બાપ ટાલ્યો ભલે મારો ડાયો પાટલે બેસી નાયો પાટલો ગયો હસી ખસી ભૈલો આવ્યો હસી, હવે પાટલો ખાય તો ભૈલો હશે ટકો રંગાઈ જાય, દીકરીને હાલડા હતા બેની માં હારે જાહે ગાડામાં એકલા માહે, તો વરરાજાને હું ડીકીમ નાખશે એ હાલડાનો અર્થ એ નથી સાહેબ, એકલા માશેનો અર્થ એ છે કે અમારી દીકરીમાં એટલું ડાપણ અમે ભરશું, અમારી દીકરીમાં એટલી સંસ્કૃતિ અમે ભરશું કે જે ઘરે હાહરે જાહે ને એ બધાયને ઈ જ દેખાહે, આ સંસ્કાર નગર. અત્યારે તો એવું બધું થઈ ગયું ને પડદા ઉપર જુદું છે ને ભાઈ, શૂટિંગમાં જુદું છે, આપણે અત્યારે ફિલ્મો જોઈ એ કે હકીકત છે, બધું હકીકત જોઈ એટલે ફિલ્મમાં આપણે રોજ જોઈ છે, રોજ મરે તો આપણે વિલન કેટલા જોત કે લ્યો, એ હકીકત નથી. આપણે તો ફિલ્મ નું શૂટિંગ જોવો પછી ફિલ્મ જોવું ગમે નહીં, મેં માં આપણે રામાયણ સિરિયલ જે બની એનું શૂટિંગ જોવા મુંબઈ ગયેલો ભાઈ, આપણા ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ બન્યા, રામ રાવણ નું 11 દિવસ નું યુદ્ધ નું શૂટિંગ, હવે એ શૂટિંગ જોઈ ને અત્યારે આપણે ટીવીમાં જોઈ છે આખું જુદું પડે, અત્યારે જે આકોટા ને પડકારા ને મારો મારો જે થતું હોય એ કે શૂટિંગ વખતે એવું ન હોય, શૂટિંગ વખતે હાવ નાખવું હોય, એ લડતા લડતા વાતો કરતા તમે સાંભળો પઠા પડી જાઓ, હામામાં લડતા કે તમે કેટલા ભાઈ તમે શાર ભાઈ શારે શાર ભાઈ આમાં શું થાય, આ બે ભાઈ રાક્ષસ છે બે વાંદરા છે, તમારો પગાર શું છે, તાકે 150-150 રૂપિયા નક્કી કર્યો છે ને એમ કહેતા હતા રામાનંદ સાગર કે જો શૂટિંગ વધશે તો પાછા 200-200 રૂપિયા વધારી દેવું, જમવાનું ક્યાં તક જમવાનું જનરલ રસોડે હું બનો ઓલા ગાડલા ને ખેંચ્યા, તારે પ્યા માવો માણેક સંત કઈ પીડતા મારી પ્યા કઈ ના પીડતા તો હું ધડ્યા ગપ દિન પડી ગયો ભાઈ બોલો, એને મથારીને મૂકવામાં આવે છે, એ હકીકત તો એ વસ્તુ. હે ભાઈ વરરાજો જે બન્યા હોય અથવા તો જે દીકરી કન્યા બની હોય માંડવામાં એને હણગારી લાવવામાં આવે એ આડા દિવસે નીકળી તે સારી નહીં લાગે, તમે રોજ સૂટ માટે મારો જો કે એ તો લગ્ન થયા હોય એ સમય તો આખો જુદો હોય, 15-15 દિવસથી કોટ નો બીટલા હોય ઘણા એમાં વળી નવા નવા ફરવા જાય એ તો જોવા જેવી થાય હો, એ આગળ એ આવ્યો જતો પાછળ એ આવી આવતા જજે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય એટલો બધો ગળગળો હું થઈ જા, અમારે સાહેબ મોવાની કુબેરબાગ માં નવું નવું કપલ પૈણે તૈણે દી થેલા મૂળ અમારી કુબેરબાગ માં ફરવાય બાકડા ઉપર બેહાડ્યા બગીચામાં ગામડાનું માણા નાસ્તો લઈ આવ્યો ખારીશી ફોફા બોફા ખોલીને એ પત્નીને એમ હામાં બાકડે બેહાડી વળી હેઠો બેસી ગયો ફોફા કાઢીને, બોલી તે હામે વળી એક એક દાણો ખાતી જાય, પછી પુરુષે ધીમે દિન કીધું કે તમને કઈ પૂછું તો વાંધો નથી, બોલી કે કઈ વાંધો નથી પૂછો, 15 દી પહેલા તમે મને જોયા મેં તમને જોયા ઓચિતા આપણે ભવબંધનના બંધનમાં બંધાણા બરાબર ને, કે બરાબર વિવેક નો દીકરો જોવો તમે કેવા બધું ઉદાહરણ સ્વરૂપ જૈન શક પણ થયું છે ને કે હા તમે શેતરાઈ ગયા, બોલે કે હું શું શેતરાઈ ગયા, એ કે તમે મારા દાંત જોવો છો ને દાંત નથી સોકઠું છે દબડીને દાબલા બારા ખેંચ્યા, તો એટલે બેને કીધું જે પત્ની સામે એને બેઠા હતા એને કીધું કે કાંઈ કાંઈ વાંધો નહીં કે કેમ તક તમે આ રેશમી વાળ જોવો છો તકા એ વાળ નથી વીક છે એમ કે એને માથે ટોપો કાઢ્યો હાવ ટકો હતો, બોલો
આમાં ક્યારે કોણ કોને છેતરી જાય નક્કી જ નથી. લગ્ન સ્નેહી મારા ડિવાઇસ શ્રી
રાજેન્દ્ર સિંહજી સુદાસમાં બધાયા એમનો અહીં હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ બધા. કથાણું મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું.